अनंत नय निक्षेपे व्याख्यानीचे सकल जगत हित कारिणी हारिणी मोह कारिणी भवति मोक्ष चारिणी प्रमाणीचे उपमा आप्यानीचे तमारा करिते व्यर्थ अपवाति निज माती मपाई ने माई अहो राज चंद्र भारत कल नति पामताय जिने सरताई वाणी जानी के जानी छे गुरु राज तनी वाणी जानी के जानी छे બીજો માઇક લાવો તો હા નહીં પણ આ મને છે જે ઓલું બરાબર નથી કામ કરતું એ છે એટલે કામ કરે છે પણ જે ઓલું આમ છે આના જેવું કઈ નહીં ઓકે ઓકે હેલો આપણે એક નવકાર મંત્ર લઈએ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજાયાણમ નમો લોએ સવસાહુણમ એસો પંચ નમોકારો સૌ પાવપણાસણો મંગલાનંચ સવેશે પરમં હવઈ મંગલમ પૂજ્ય શ્રી સાહેબજીની આજ્ઞાથી અને પૂજ્ય બહેનશ્રીની આજ્ઞામાં રહીને અને આપ સર્વ મુમુક્ષુઓને આત્મભાવ પ્રણામ કરીને આપણે સ્વાધ્યાય શરૂ કરીએ છીએ સ્વાધ્યાય શરૂ કરતા પહેલા એક જરા નાની ધૂન લઈએ મન વાળી વળે સદગુરુવરતી મન વાળી વળે સદગુરુવરતી સદગુરુવરતી નિજ અનુભવતી સદગુરુવરતી નિજ અનુભવતી અભ્યાસ અને વૈરાગ્ય થકી અભ્યાસ અને વૈરાગ્ય થકી મન વાળું વળે સદગુરુવરતી મન વાળું વળે સદગુરુવરતી મંગળમય મંગળકર વીતરાગ વિજ્ઞાન નમો તાહિ જાતે ભય અરિહંતાદિ મહા બધાને જય જીનેન્દ્ર જય પ્રભુ જય સદગુરુ વંદન પત્રાંક 194 પાનું છે 259 પત્ર થોડો મોટો પણ ઘણો માર્મિક છે આપણે બને એટલો ન્યાય આપવાનો પ્રયત્ન કરીશું સમયની મર્યાદામાં રહીને મુંબઈ પોસ્ટ મહિનામાં લખાયેલો પત્ર છે 1947 અને મુનિશ્રીને પત્ર લખાયો છે હકીકતમાં તો ખરેખર આપણને બધાને લખાયો છે જીવને માર્ગ મળ્યો નથી એનું શું કારણ આ કૃપાળુ દીવે બધી ઘણી જગ્યાએ લખ્યું છે કે અનંત કાળ થયા જીવનું પરિભ્રમણ ટળ્યું નથી અને તે કેમ કરવાથી ટળે પાછો આપણને પ્રશ્ન કરે છે અને અહીંયા પણ કૃપાળુ દીવે મુનિને એટલે કે આપણને ખરેખર તો પ્રશ્ન કરે છે કે ભાઈ અનંત કાળમાં અનંત ભવ મનુષ્યના મેળા અને કંઈ કરવામાં બાકી ન રાખ્યું બધી ક્રિયાઓ કરી બધા જપ તપાદી કર્યા વાંચન કર્યું શાસ્ત્ર સ્વાધ્યાય કર્યો ઉપવાસ વિકાસના વગેરે બધું કર્યું પણ તેમ છતાં માર્ગની પ્રાપ્તિ થઈ નહીં અને આપણે ખરેખર ખૂબ વિચાર કરવા જેવો છે કે ભાઈ આપણી મૂળ ભૂલ ક્યાં થાય છે કારણ કે એ મૂળ ભૂલ જ્યાં સુધી ઊભી રહે છે ત્યાં સુધી
બહારમાં આપણે ગમે એટલા સપાટી ઉપર ફેરફાર કરીએ પણ ઊંડાણની અંદર એ જે મલિનતા જે છે, કલુષતા જે છે, જે અભિપ્રાયની ભૂલ છે એ એમને એમ રહે છે. અને એને લઈને બહારમાં બાહ્ય રીતે ઘણા ફેરફાર કરવા છતાં પણ આપણે હતા ત્યાં ને ત્યાં રહીએ છીએ. તો આપણે થોડો વિચાર કરો કે ભાઈ માર્ગ મેળવ્યો નથી ને કારણ તો કંઈક હોવું જોઈએ, એમને એમ તો કંઈ ન થાય. તો કે ભાઈ દિશા ભ્રમ એટલો બધો દઢ છે અનંતકાળના અનંત ભવમાં, એ જ્યારે જ્યારે દેહ મેળવ્યો મનુષ્ય દેહ ત્યારે ત્યારે કેટલાય દેહભાવ કર્યા અને છેવટે દેહ તો છોડવો જ પડે કારણ કે આપણા હાથમાંથી ગમે ત્યારે તેનો વિયોગ નિશ્ચય છે. પણ એ દેહની સાથે દેહભાવ છોડે નહીં. એટલે આપણી જે દિશાભ્રમ જે છે, આપણી જે ભ્રાંતિ, જેને કૃપાદેવ આત્મભ્રાંતિ કહે છે, એ સમયે સમયે દઢ થતી ગઈ, ગાઢ થતી ગઈ, પ્રગાઢ થતી ગઈ. અને એને લઈને એને ઉપર છેલ્લા બધા ફેરફાર કરવામાં મજા આવે છે, ક્રિયા કરવામાં, શુભ ક્રિયાઓ કરવામાં, જપ્ત કરવામાં. પણ જે અંદર ઊંડા ઉતરીને જે પોતાની મૂળ ભૂલ છે, જેની જેના ઉપર આ દેહભાવ ટકી રહેલો છે, ત્યાં સુધી એ જઈ શકતો નથી, એવી આત્મજાગૃતિ એનામાં આવતી નથી. જો કોઈ ઢોંગી હોય અને એ સુવાનો ઢોંગ કરતો હોય તો એને જગાડવો બહુ મુશ્કેલ છે. પણ જે ખરેખર સૂતો હોય સાચા અર્થમાં એને હજી ઢંઢોળીને જગાડવો સહેલો છે. એવી જ રીતે આપણે જો ખરેખર સ્વચ્છંદતાથી સ્વતંત્રપણે આપણે ઊંધા પેડા છીએ તો ગુરુજી કહે છે કે ભાઈ હવે હું કાંઈ કરી શકું નહીં. તને જ્યાં સુધી તારા અંતરમાં છૂટવાની ભાવના ન થાય ત્યાં સુધી 24 તીર્થંકરો અહીંયા નીચે ઉતરીને 1000 વર્ષ સુધી લાગ લાગ દિવ્ય ધ્વનિ આપે ખરે તો પણ આપણું કલ્યાણ થાય નહીં. એટલે આ ખરેખર માર્ગ નથી મળ્યો એની અંદર બીજા કોઈનો વાંક નથી, પોતે જ એના માટે સંપૂર્ણપણે જવાબદાર છે. કારણ કે એકવાર જે કદાગ્રહ થઈ ગયો એ કદાગ્રહ એટલો બધો તીવ્ર હોય છે કે જમાલી જેવાને પણ આવા પ્રત્યક્ષ સાક્ષાત તીર્થંકર ભગવાન અને એ પણ એમના પિતા સસરા પણ પિતા એ પણ એમને ન સમજાવી શક્યા. બોલો વિચાર કરો તમે કે કેવો કદાગ્રહ હશે, કેવો મિથ્યા આગ્રહ હશે, કેવી સ્વચ્છંદતા હશે કે જમાલીને એમ પણ ન થયું કે આ સર્વજ્ઞ ભગવાન છે અને એ જે રીતે સમજાવે છે એમ જ છે ને એમ જ હોવું ઘટે અને તેમ છતાં પણ એને સ્વીકાર ન કરી શકો. વિચાર કરો તમે, હવે આવા પ્રત્યક્ષ તીર્થંકર ભગવંતના હાજરીમાં એમના બોધ છતાં પણ જો આપણે આપણો કદાગ્રહ ન છોડી શકીએ, કારણ કે આ મરીચીની વાત નથી, આ ખરેખર આ મારી તમારી વાત છે, તો આપણે પણ સમજવું કે ભલે ગમે એટલો સદગુરુનો યોગ થયો હોય, ગમે એટલી આપણે બીજી બધી અનુકૂળતા થઈ હોય, ભલે જૈન ધર્મમાં જૈન કુળમાં જન્મ થયો હોય, જૈન ધર્મની પ્રાપ્તિ થઈ હોય, તો પણ જો તું ઊંધો પડ્યો છે તો આ બધી વસ્તુ તને કોઈ રીતે મદદરૂપ થવાની નથી. એટલે માર્ગ નથી મળ્યો એની અંદર આપણે જ જવાબદાર છીએ. મરીચીને વિચાર કરો તમે કે આવા ચક્રવર્તી શાયક સંકિતિ અને પિતામહ આદિનાથ ભગવાન અને એમને નહીં સમજાવે એમને કે ભાઈ આ તું ત્રિદંડીને બધું લઈને બેઠો છે, શું કરે છે તું? એવું નથી કે એમને કંઈ પ્રયત્ન નહોતો કર્યો સમજાવવાનો, પણ એ વખતે પણ એમને એમ જ હતું કે ધર્મ ત્યાં પણ છે અને ધર્મ અહીંયા પણ છે અને એ ભાવને એ છોડી શક્યા નહીં અને એને લઈને એક ક્રોડાક્રોડી સાગરનું લગભગ પરિભ્રમણ લંબાઈ ગયું. વિચાર કરો તમે. એટલે આપણે પણ વિચાર કરવાનો છે કે જો માર્ગની પ્રાપ્તિ કરવી હોય તો પહેલા વહેલા તો એ નિર્ણય થવો જોઈએ કે હું જે સ્વતંત્રપણે ઊંધો પડ્યો છું મારે હવે સવળા થવું છે, હું જે અત્યારે સ્વપ્ન દશામાં છું એમાંથી મારે જાગૃત થવું છે. જ્યાં સુધી આ નિર્ણય નહીં થાય, જ્યાં સુધી છૂટવાની ભાવના નહીં થાય, ત્યાં સુધી તારું કામ થવાનું નથી. એ વારંવાર વિચારી યોગ્ય લાગે ત્યારે સાથેનું પત્ર વાંચજો. અને સાથેના પત્રમાં એ જ વાત કરી છે, શું કીધું છે, અનંતકાળથી 195 અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કા થતી નથી અને તે શું કરવાથી થાય? આ કૃપાળુદેવ કહે છે કે આજ આની અંદર જ આનો તમે જેટલો વિચાર કરશો, જેટલી ચિંતા કરશો, જેટલી એની જૂરણા થશે,
તો જ એમાંથી માર્ગની પ્રાપ્તિની સંભાવના છે. અને હવે એની જ વાત અહીંયા કરે છે કે અમને તો લાગે છે, કૃપાળદેવ કહે છે કે અમને લાગે છે, ઓ આપણે હાલ વિશેષ લખી શકવાની કે જણાવવાની દશા નથી, તો પણ એકમાત્ર તમારી મનોવૃત્તિ કિંચિત દુભાતી અટકે એ માટે જે કંઈ અવસરે યોગ્ય લાગ્યું તે લખ્યું છે. કૃપાળદેવ કહે છે કે અમારું ચિત્ત તો એટલું બધું આત્મામય થઈ ગયું છે, એટલે ખરેખર તો લખવાનો ભાવ જ નથી, પણ તમારું મન દુભાય નહીં અને તમે આ બધું જે કંઈ પૂછાયું હશે તો હું મારી યથાયોગ્ય જેટલું ચિત્તને બહાર લાવીને ઉપયોગને પોતાના આત્મામાંથી બહાર લાવીને જેટલું લખાય એટલું હું તમને લખું છું. અમને લાગે છે કે માર્ગ સરળ છે પણ પ્રાપ્તિનો યોગ મળવો દુર્લભ છે. આ આ વાક્ય બહુ જ યાદ રાખવા જેવું છે. માર્ગ સરળ છે, કેમ સરળ છે? પ્રાપ્તની પ્રાપ્તિ છે, જે પોતાનું સહજ સ્વરૂપ સ્થિતિ છે, જે પોતાનું જ સ્વરૂપ છે, એને જે આવરણ છે એ દૂર કરવાનું છે અને પોતાનું સ્વરૂપ ત્યાં જ છે. એવું નથી કે ને હિમાલયમાં જેને કંઈક ખોદવાનું છે કે મેરુ પર્વતની નીચે જેને ખોદવાનું છે અને કંઈક ત્યાંથી સ્વરૂપની પ્રાપ્તિ કરવાની છે, એવું તો છે નહીં. પોતાનું જ સ્વરૂપ પોતાને જ પ્રાપ્ત કરવાનું છે. કારણ કે એની ભૂલ શું થઈ છે, મૂળ ભૂલ કઈ થઈ છે? કૃપાળુજી લખ્યું પત્રાંક કયા 105માં, તારો દોષ એટલો જ કે પોતે પોતાને ભૂલી ગયો અને પરમા પોતા પણ ઉકેલ્યું. અને આ એ મૂળ ભૂલમાંથી અનંત ભૂલોની સર્જન થયેલું છે. અને એ મૂળ ભૂલ ઉપર આપણે વિચાર નથી કરતા અને જે ઉપર છલ્લા બીજા બધા પ્રયત્નો કરીએ છીએ એને લઈને મૂળ ભૂલ એમને એમ રહે છે અને આપણું પરિભ્રમણ ટળતું નથી. તો કે માર્ગ સરળ છે કારણ કે પ્રાપ્તની પ્રાપ્તિ છે પણ પ્રાપ્તિનો યોગ મળવો દુર્લભ છે. કૃપાળદેવ ઠેર ઠેર લખ્યું છે કે બે કારણ તમારે જોઈએ જો માર્ગની પ્રાપ્તિ કરવી હોય. કયા બે કારણ કીધા મહેન્દ્રભાઈ? સત્પુરુષનો યોગ અને પોતાનો અધિકારીપણ. આ બે તમને જો હોય તો એમાંથી તથારૂપ યોગ પ્રત્યક્ષ છે, જે કૃપાળદેવે પત્રાંક 569માં સ્પષ્ટ કર્યું કે તથારૂપ યોગ એટલે શું? તો કે તારી પોતાની સત્પાત્રતા પરિપક્વ થઈ હોય, સાચા અર્થમાં તારી પાત્રતા પ્રગટી હોય અને એ જ સમયે એ જ કાળમાં એ જ મનુષ્ય ભવમાં તને સાચા સદગુરુનો ભેટો થવો, સાચા સદગુરુનો યોગ થવો. સાચા સદગુરુનો યોગ કયા કારણે થાય છે? પોતાના પૂર્વના પૂર્વ ત્યાં પોતાનો પૂર્વનો પુરુષાર્થ હવે જે અત્યારે સંયોગ રૂપે સામે આવે છે. જુઓ આ આપણે ભલે નિમિત્તને ઉપાદાન કહીએ પણ નિમિત્ત પણ શું છે? નિમિત્ત તમને જે મળે છે એ તમારા પૂર્વના પુરુષાર્થના ફળ રૂપે તમને મળે છે. જો તમારો પૂર્વનો પુરુષાર્થ સમ્યક હોય તો તમને એ રીતના અનુકૂળ નિમિત્તો મળે છે ધર્મના, અને જો તમારો પૂર્વનો પુરુષાર્થ એવો કાચો હોય તો બધા એવા બધા આડાઅવળા નિમિત્તો મળે છે. એટલે જે નિમિત્ત પણ જે આપણને મળે છે એ આપણા પૂર્વના પુરુષાર્થના ફળ રૂપે છે. અને એ પૂર્વના પુરુષાર્થના ફળમાં જો સમ્યકપણે આત્માનો વર્તમાન ઉપયોગ કામ કરે ત્યારે એ નિમિત્ત રૂપ પૂર્વ પુરુષાર્થ અને વર્તમાન પુરુષાર્થ રૂપ ઉપાદાન એ બંનેની સંધિ થાય છે અને એનું કાર્ય થાય છે. પણ આપણે શું કરીએ છીએ કે જ્યારે પૂર્વના પુરુષાર્થના ફળ રૂપે જ્યારે અનુકૂળતા આવે ત્યારે હું પોળણ શેરી સાંકળી અને સ્વચ્છંદતા આવી જાય અને એની મીઠાશ આવી જાય, એટલે જે દિશામાં જ કામ થવું જોઈએ એ દિશામાં કામ થતું નથી. તમે આપણે અહીંયાથી અમદાવાદથી મુંબઈ જવાનો આપણે કયો પ્લાન, અને હું અહીંયા અમદાવાદથી બરોડા પહોંચું, ત્યાં બરોડા રાત રોકાવ અને પછી બીજે દિવસે ઉઠીને પાછું ચાલવાનું હોય, પણ જો હું બરોડાથી મુંબઈની દિશામાં જ પાછો આગળ ન વધું અને ભૂલથી હું બરોડાથી કોઈ બીજી દિશામાં જઉં તો પાછો કાં તો અમદાવાદ આવી જઈશ કાં તો નડિયાદ આવી જઈશ કે કંઈ એવું થશે. એ જ દિશામાં જો મારી પ્રગતિ થતી રહે તો જ આજે નહીં તો કાલે પણ હું ગંતવ્ય સ્થાને પહોંચીશ. એવી રીતે જ પૂર્વના પુરુષાર્થથી જે આપણને આ જૈન ધર્મ મેળ્યો છે, કૃપાળુદેવના વચનામૃતો મેળ્યા છે, સદગુરુની પ્રાપ્તિ થઈ છે, આ બધા જે અત્યંત મહત્પુણ્ય અને યોગે જીવને પ્રાપ્ત થાય છે એ આપણને સહજ રીતે મળેલું છે, એનો સદુપયોગ કરીને પછી ગાડીને આપણે આગળ વધારવાની છે.
જો આપણે ગાડીને આગળ નહીં વધારીએ અને આપણે એવા બફમમાં રહીશું કે અમે આશ્રમમાં રહીએ છીએ, અમે તો બધી ક્રિયાકાંડ કરીએ છીએ, અમે તો નિત્યક્રમમાં જઈએ છીએ, અમે તો સાહેબજીની બને એટલી સેવા પણ કરીએ છીએ વગેરે, એટલે હવે તો અમારું કામ થઈ જશે, એમ કરીને તમે જો યોગની ક્રિયાને ધર્મ માની લેશો અને એ યોગ પરથી ઉપયોગ પર નહીં આવો તો આપણું કામ થવાનું નથી. મોટા ભાગના જીવો યોગની ક્રિયા કરીને સંતોષાઈ જાય છે કે અમે આ બધું કરીએ છીએ, અમે બીજું બધું પણ કરીએ છીએ, બધી સેવા પણ કરીએ છીએ, બધું કરીએ છીએ, અને સારી વાત છે, કરવું જ જોઈએ, એનો અહીંયા નિષેધ નથી. પણ એ સહચરી રૂપે છે, એ તમારા માટે એક સ્ટેજ સેટિંગ છે. એ સ્ટેજ સેટિંગની અંદર તમે કેવો અભિગમ કરો છો, તમે કેવો નાટક ભજવો છો, તમે તમારા કેવા પરિણામ કરો છો, એના ઉપરથી તમારી બંધ મોક્ષની વ્યવસ્થા થાય છે. ક્રિયાથી બંધ મોક્ષની વ્યવસ્થા થતી નથી. કૃપાળુદેવે આ સ્પષ્ટ કર્યું છે. એટલે અહીંયા આપણે ખરેખર વિચાર કરવાનો છે કે આ પ્રાપ્તિનો યોગ મળવો દુર્લભ કીધો છે, પણ ખરેખર તો આપણને અત્યારે તથારૂપ જોગ બધાને પ્રાપ્ત થયો છે. સદગુરુની પ્રાપ્તિ પણ છે, 20-25-30 વર્ષથી આપણે સાધના પણ કરીએ છીએ, આપણે બધું સત્સંગ સ્વાધ્યાય સત્સમાગમ શાસ્ત્ર વાંચન બધું કરીએ છીએ, પ્રેમથી ભક્તિથી પ્રસન્નતાપૂર્વક આપણે આવી બધી ધર્મયાત્રામાં પણ જોડાઈએ છીએ અને બધું કરીએ છીએ, તો આપણને આવો તથારૂપ યોગ પ્રાપ્ત થવા છતાં પણ જો આપણું કાર્ય ન થાય તો સમજવું કે એ આ કાળનું આશ્ચર્ય છે. ક્યાંક આપણી અંદરમાં ભૂલ રહી જાય છે, ક્યાંક અંદરમાં જે આપણે કરવું જોઈએ એ આપણે કરતા નથી, અને આ બધી બહારની વસ્તુઓથી આપણે સંતોષાઈ જઈએ છીએ અને એને લઈને પાછા હતા ત્યાં ને ત્યાં રહીએ છીએ. આપણે આગળ જઈએ કે સત સ્વરૂપને અભેદ ભાવે અને અનન્ય ભક્તિએ નમો નમઃ. કૃપાળુદેવ પોતે નમસ્કાર કરે છે કે આવું સત સ્વરૂપ, આવું ત્રિકાળી શુદ્ધ આત્મ સ્વરૂપ મહાસત્તા કહો કે જે કોઈ, એને અમે અભેદ ભાવે નમસ્કાર કરીએ છીએ. જો ભેદભાવ ને અભેદભાવ શા માટે વાત કરી કૃપાળુદેવે, કે આપણો હંમેશા બધો ભેદભાવ હોય છે. થોડોક સમય આપણે દેહ પ્રત્યે આપણે આપણે ઉપયોગ મૂકો, થોડોક સમય આહાર પ્રત્યે, થોડોક સમય સમાજ પ્રત્યે, ખંડ ખંડ આપણે એવા ભેદભાવથી આપણે હોય છે. ત્યાં બધેથી ઉપયોગને વાળી લઈને એને એકત્ર કરીને એકાગ્ર કરીને જો પોતાના સત સ્વરૂપની ભાવના ભાવે, સત સ્વરૂપની ભજના કરે તો એનું કામ થાય. અને આપણે પણ જોઈએ છે વ્યવહારમાં પણ એમ જ છે ને, પેલો બિલોરી કાચ હોય તો સામાન્ય સૂર્યના કિરણો એ રૂને બાળશે નહીં, પણ તમે બિલોરી કાચ રાખો તો બધા કિરણો જે છે એ એકત્ર થઈને કોન્સન્ટ્રેટ થઈને પછી જ્યારે નીચે રૂપ પડ્યું છે એના ઉપર પડે છે ત્યારે એ રૂને બાળી જાય છે, એટલી એનામાં શક્તિ પ્રગટે છે. એવી રીતે આપણો ઉપયોગ જે અત્યારે છિન્ન ભિન્ન બધા ચારે પ્રતિબંધમાં જે વેરાયેલો છે, જોડાયેલો છે માનસિક જોડાણથી, ત્યાંથી એને ઉખેડીને, ત્યાંથી એને વાળીને આપણે એને એકાગ્રપણે જો આપણા પોતાના સત સ્વરૂપની અથવા તો સતદેવ સતધર્મ અને સદગુરુની ભજનામાં લગાવીએ તો એ એકાગ્ર થયેલો ઉપયોગ કામ કરે કરે અને કરે. અને એટલા માટે જ મેં કીધું કે અભેદ ભાવે અમે અનન્ય ભક્તિએ. આ અનન્ય ભક્તિ એટલે બે પ્રકારની ભક્તિ છે. કઈ બે પ્રકારની ભક્તિ છે મહેન્દ્રભાઈ? ગૌણી ભક્તિ અને પરાભક્તિ. ગૌણી ભક્તિ એટલે તમે પરની અંદર પરમાં સ્થાપના કરીને તમે જે ભક્તિ કરો, આ ભગવાનની આપણે પૂજા કે પ્રક્ષાલન કરીએ કે સદગુરુની ભક્તિ કરીએ, એ બધી ગૌણી ભક્તિમાં આવે. પણ પછી એ ગૌણી ભક્તિના ફળ રૂપે ઉપયોગ ત્યાંથી પાછો પર વસ્તુમાંથી લઈને, ભગવાનમાંથી લઈને, સદગુરુમાંથી લઈને જ્યારે પોતામાં વળે અને પોતાની સાથે અભેદ થાય ત્યારે એને પરાભક્તિ કહેવામાં આવે છે. તો અનન્ય ભક્તિ છે ને એ આ બે વચ્ચે, ગૌણી ભક્તિ અને પરાભક્તિ વચ્ચેનો સેતુ છે. કે અમે અનન્ય ભક્તિએ નમસ્કાર કરીએ છીએ કારણ કે અમારું પ્રયોજન શું છે? પરાભક્તિનું પ્રયોજન છે. એટલે ગૌણી ભક્તિ હોવા છતાં પણ અમે એનાથી પણ આગળ વિશેષપણે અમે અનન્ય ભક્તિએ અમે તમને નમસ્કાર કરીએ છીએ. પછીનું વાક્ય જુઓ, બહુ અગત્યનું છે. ભાવ અપ્રતિબદ્ધતાથી
નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ કોમા તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના સત સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી કોમા અને આવ્યથી શું આવ્યથી અચળ પ્રેમ આવ્યથી અને સમ્યક પ્રતીતિ થવાથી અવશ્ય તે મુમુક્ષુ જેના ચરણારવિંદ સેવ્યા છે તેની દશાને પામે છે. કેટલી અદભુત વાત કરી છે. આપણે જે પત્ર લીધો હતો ને લગભગ એનો જ જાણે કે વિસ્તાર હોય ને એવી રીતે છે. કયો પત્ર? 335. જે જ્ઞાનીને ઈચ્છે છે અને ઓળખે છે અને ભજે છે તેઓ થાય છે અને તે ઉત્તમ મુમુક્ષુ જાણવો યોગ્ય છે. આ જ વાત અહીંયા કૃપાળુજી હવે બીજી રીતે મૂકે છે. જો આ કરવાનું તો આ જ છે, પણ જ્ઞાની પુરુષો કરુણા કરીને બધી જુદી જુદી રીતે આપણને એ મૂકે છે આપણી પાસે. એટલે આપણી પોતાની કઈ રીતની દશા છે, કઈ રીતની આપણી પાત્રતા છે, એ પ્રમાણે આ બધી જુદી જુદી રીતે પણ એક જ વસ્તુ તરફ આપણું ધ્યાન દોરીને આપણને અંતર્મુખતાની સાધના કરવા માટેની પ્રેરણા આપે છે. તો અહીંયા શું કીધું? કયા પત્રમાં? 55. પંચાંગમાં એ પત્ર બહુ ગુઢાર્થ છે કે આવા જડ કર્મ જડ હોવા છતાં પણ ચેતનને અચેતન બનાવે છે અને એ જે બધી પર્યાયો જે જડ ને ચેતનના સંયોગથી થાય છે એ પર્યાયોમાં જે પોતાપણું ન કરે અને એ મારું સ્વરૂપ નથી એમ સમજીને જે પોતા તરફ વળે તેનું કાર્ય થાય. અને પછી જે કીધું મહેન્દ્રભાઈ પછી એ પછીનું વાક્ય સારરૂપે એમને મૂકેલું છે. બહુ સરસ છે પત્ર. કોઈ વાર આપણે અનુકૂળ હશે ત્યારે લઈશું. પહેલા તો ઈચ્છા થવી જોઈએ કે જ્ઞાની પાસેથી જ મને મારો માર્ગ મળવાનો છે. જ્ઞાની એ માર્ગ ઉપર ચાલેલા છે, જ્ઞાનીને એ માર્ગનો અનુભવ છે. આપણે હંમેશા અહીંયાથી ક્યાંય જવું હોય, મને હમણાં અમારે તારંગા જવાનું છે તો મને કીધું કે તમે જે કોબામાં તારંગા જઈ આવ્યા ને જેમને બધી ખબર હોય ને એમને જ્યારે પૂછજો કે કયા માર્ગેથી જવું શું કરવું. આપણે હંમેશા એવી જ રીતે જ્ઞાનીની ઈચ્છા આપણે એટલા માટે કરીએ છીએ કે ત્યાંથી જ આપણી મોક્ષ માર્ગની કેડી અંકારવાની છે. પણ પછી ઓળખે છે એ ખાલી બાહ્ય નહીં, જે આપણે વાત કરી જ્ઞાનીની અંતરંગ દશાને ઓળખે છે. એટલે ઈચ્છા એમાંથી પછી ખરેખર એને જિજ્ઞાસા પ્રગટે, પછી એ જ્ઞાનીની અંતરંગ દશાને ઓળખવાનો પુરુષાર્થ કરે અને પછી ભજે કે હવે જ્ઞાનીની આવી અંતરંગ દશા છે તો મારે પણ મારી અંતરંગ દશા, મારે પણ મારું જે મલિન અંતઃકરણ છે એને મારે જ્ઞાનીની જેમ શુદ્ધ અંતઃકરણ કરવું છે અને તો જ એનું કાર્ય થાય, તો જ તે અનુક્રમે તેવો થાય છે અને તેને જ કૃપાળુદેવે ઉત્તમ મુમુક્ષુ કહ્યો છે. ઓમ. એટલે જ્ઞાનીને ઓળખવા અથવા તો ઓળખવા એટલે અંતરંગ દશાની ઓળખાણ. આપણે રાઈટ, એટલે આપણે ગયા વખતે વાત કરી હતી ને, અને અંતરંગ દશાની ઓળખાણ સામાન્ય રીતે જીવને કરવી એ થોડી કઠણ વાત છે. પણ જો તમે વિચાર કરો કે અંતરંગ દશા એટલે શું, અંતઃકરણ એટલે શું, આપણે એ લીધેલી વાત. અંતઃકરણ એટલે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર. અને તમે કૃપા જ્ઞાનીને સમયે સમયે જુદા જુદા સમયે તમે એમનું મન કેવું વિક્ષિપ્ત પામે છે જો પામતું હોય તો, એમની ચિત્તની દશા કેવી શાંત રહે છે કે પછી એમનું ચિત્ત ભયમાં, આપણે નથી કહેતા ઘણી વાર કે અમુક જીવોને ચિત્ત ભયમાં કરે છે, વિકલ્પો ખોટા વ્યર્થ વિકલ્પો કરતા હતા, એ તમે એ ચિત્ત દશાનો વિચાર કરો, તમે મનોદશાનો વિચાર કરો. કારણ કે કૃપાળુજી સ્પષ્ટ લખ્યું છે કે જ્ઞાની તેજ કે જેની મનોવૃત્તિ નિરાબાધ પ્રમાણે વયા કરે છે, એને બાધા કોઈ ના આવે, ગમે એવા અનુકૂળ સંયોગો હોય કે ગમે એવા પ્રતિકૂળ સંયોગો હોય, પણ એમની મનોવૃત્તિ તો આમ જાણે સ્થિર, એકદમ સ્થિર કરીને કહ્યું, એમાં આરોહ અવરોહ આવે જ નહીં. અને એ આપણે જોઈ શકીએ, ઇવન આપણે સાહેબજીમાં જોઈ શકીએ કે કોઈ વાર એમને ઉધરસ આવી જાય છે, કોઈ વાર એમને ખરેખર જરા અંતરાય પડી જાય છે, ગળે ઉતારવામાં તકલીફ પડે છે, અને તેમ છતાં એકદમ શાંતિ રાખીને એમાંથી પસાર થાય છે અને પાછા બહુ સહજ રીતે પાછું જે આહાર લેવાનો હોય કે જે કંઈ પીવાનું હોય પાછું એ કરતા હોય છે. આપણે જો એનું સૂક્ષ્મ અવલોકન કરીએ ને તો આપણને એમના મનની કંઈક અંશે સમજણ પડે,
એમની ચિત્ત દશાનો પણ ખ્યાલ આવે અને અહંકારનો પણ ખ્યાલ આવે. અહંકાર એટલે બીજું કાંઈ નહીં, કરતા ભાવ, આ હું કરું છું એવો ભાવ, એનું જ નામ અહંકાર. તો આપણે જોઈ શકીએ છીએ કે જ્ઞાનીને તો કદી પણ ગમે એટલું થાય, આ આ કુબા આશ્રમમાં ગમે એટલું ધમધમતું થાય આ તે, પણ તેમ છતાં એમને એવું ન થાય કે મારા કારણે આ બધું થયું છે, કરતા ભાવ હોય જ નહીં. એટલે એ અહંકારને પણ આપણે જોઈ શકીએ, જેના મનમાં અહંકાર હોય એ એના ચહેરા ઉપર કોઈને કોઈ રીતે તમે જોઈ શકશો, એના બોલવામાં પણ તમને અહંકારની છાંટ આવે. એટલે આ તમે એવી રીતે જો વિચાર કરો ને તો મન બુદ્ધિ ચિત્ત અને અહંકારની રીતે તમે વિચાર કરો ને તો તમને ધીમે ધીમે અંતરંગ દશાની ઓળખાણ થાય. એટલે અંતરંગ દશાની, એટલે મહેન્દ્રભાઈ કીધું આમ તો ઉપયોગ જ, પણ એ આપણે વાત કરી ને એ ઉપયોગ જ ચાર રૂપે પરિણમે છે. આ ચાર વસ્તુ જુદી જુદી નથી, મન જુદું છે, બુદ્ધિ જુદી છે, ચિત્ત જુદું છે અને અહંકાર જુદું છે એમ નથી. ઉપયોગ જ જ્યારે એનાલિસિસ કરવાનું કામ કરે છે ત્યારે એનું નામ મન પડે છે. ઉપયોગ જ જ્યારે ખરેખર ભમે છે પર વસ્તુમાં એમાં ત્યારે એનું નામ ચિત્ત પડે છે. ઉપયોગ જ જ્યારે નિર્ણય લે છે કે ના મારે હવે આ કરવું છે ત્યારે એને બુદ્ધિ કહેવામાં આવે છે. અને એ જ ઉપયોગમાં જ્યારે એને થાય છે કે આ બધું હું કરું છું, હું કરી રહ્યો છું, એવો ભાવ એને જ્યારે આવે ત્યારે એને અહંકાર આવ્યો એમ કહેવામાં આવે છે. એટલે એ એક જ ઉપયોગ, અશુદ્ધ ઉપયોગનું જુદી જુદી રીતે મેનિફેસ્ટેશન છે. આ ચાર વસ્તુ જુદી નથી. એટલે મહેન્દ્રભાઈ કીધું એમ, એટલે ઉપયોગને જ આપણે જોવાનો છે, પણ એ ઉપયોગ જુદી જુદી રીતે પ્રવર્તે ત્યારે જો આપણે જરા દ્રષ્ટિ કરીએ, હા, અને એ પલટાય ત્યારે આપણને વધારે ખ્યાલ આવે કે આવી રીતે અંતરાય થયો ત્યારે એમની કેવી દશા થાય છે, એમના મુખ ઉપરના ભાવ કેવા થાય છે. હમણાં જો એક જ ધારું રહેતું હોય ને તો એમાં પછી આપણને બીજી બધી આ મન બુદ્ધિ ચિત્ત અહંકારનો ખ્યાલ આવે નહીં. એટલે જો અહીંયા ત્રણ વાત કરી કે જે ભાવ અપ્રતિબદ્ધતાથી વિચરે છે, એટલે નિરંતર વિચરે છે, એટલે પ્રતિબદ્ધપણું બે પ્રકારનું. કયા બે પ્રકાર? એક દ્રવ્યથી અને એક ભાવથી. જો જ્ઞાની થયા હોય, જેને અંતરંગ સમ્યક પરિણતિ પ્રગટી હોય, એને કદી ભાવ પ્રતિબંધ હોય નહીં. દ્રવ્ય પ્રતિબંધ હોય કારણ કે હજી વિચરે, ઉદય પ્રયોગરૂપ કર્તવ્ય અને ફરજ છે, હજી કર્મ ઉદયમાં આવે છે, એને આટોપવાના છે, એટલે એમને દ્રવ્ય પ્રતિબંધ હોવા છતાં ભાવ પ્રતિબંધ નથી, કારણ કે ત્યાં કરતા ભાવ નથી, ભોગતા ભાવ નથી. એટલે એવા જ્ઞાની કે જેને ભાવ અપ્રતિબદ્ધપણું છે નિરંતર, પાછું કોઈ વાર ને કોઈ વાર ને એવું નહીં, એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ, ચરણારવિંદ એટલે આપણે બે રીતે લેવું, એક તો આજ્ઞાની રીતે લેવું કે ભાઈ એમના આજ્ઞાની આરાધન કરવું, અને બીજી એમની વયાવત સેવા કરવી એ રીતે પણ લેવું. એટલે એ કીધું, પછી એના પ્રત્યે અચળ પ્રેમ, એવો અત્યંત શ્રદ્ધા થવી જોઈએ. કૃપાળ સાહેબજીએ તો ફરી ફરી કેટલી વાર કીધું છે, ટોટલ યુનિલેટરલ અનકન્ડિશનલ સરેન્ડર, કોઈ અપેક્ષા નહીં, કોઈ જાતની સ્પૃહા નહીં, જાણે બધું દાવ ઉપર લગાવી દીધું હોય એવી રીતે, એવો અચળ પ્રેમ, અચળ, ચડે નહીં. કંઈ એવી પ્રતિકૂળ સંયોગો આવીને પછી એમ કે પ્રેમ ચડી જાય કે મેં આટલી બધી સેવા કરી પણ આ મારી પ્રતિકૂળતા આવી પણ એ દૂર થતી નથી, તો આ પછી ખરેખર આ જ્ઞાની હશે કે નહીં. એવો જો આપણો પ્રેમ એમના પ્રત્યેનો ડગી જાય તો સમજવું કે હજી એમના પ્રત્યે જે અત્યંત શ્રદ્ધા હોવી જોઈએ એ શ્રદ્ધા થઈ નથી. એવો અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના, સમ્યક પ્રતીતિ ક્યારે આવશે? જો તમે ગમે એટલા સાહેબજીના વચનામૃત કે એમના એમની આ વિડીયો આપણે સાંભળીએ છીએ, ફરી ફરી વર્ષે બે વર્ષ પાછી રિપીટ થાય છે આ તે, તેમ છતાં તમને સમ્યક પ્રતીતિ ખાલી સાંભળવાથી કદી નહીં આવે. તમે એને મુખપાઠ કરી નાખો, અહીંયા અમુક અમુક જેવા બેઠા હોય છે કે જે હજી કંઈક બોલે ત્યાર પહેલાં કહે કે એ શું કહેવાના છે એમ કહી પણ દે, કારણ કે ફરી ફરીને સાંભળ્યું છે, પરાવર્તના કરી છે, પણ સમ્યક પ્રતીતિની અહીંયા વાત કરી છે, પરાવર્તનાની વાત નથી કરી. અને એ સમ્યક પ્રતીતિ ત્યારે જ આવશે કે જો સદગુરુની અંતરંગ દશાની ઓળખાણ થઈ હોય તો જ, કે વસ્તુનું સ્વરૂપ આમ જ છે અને મારો મને અહીંયાથી જ માર્ગની પ્રાપ્તિ થવાની છે. એટલે એ અંતરંગ દશાની ઓળખાણ થશે તો જ સમ્યક પ્રતીતિ આવશે. આ ત્રણ વસ્તુ એમને કીધી, એમની આજ્ઞાનું આરાધન કરવું, જ્ઞાની પ્રત્યે અને એમની આજ્ઞા પ્રત્યે અચળ પ્રેમ,
અને ત્રીજો એમને અંતરંગ દશાની ઓળખાણ કરીને સમ્યક પ્રતીતિ થવી કે માર્ગ આ જ છે. જે પત્રાંક 522માં કીધું છે ને કે એકવાર એમને અંતરંગ દશાની ઓળખાણ થઈ ગઈ પછી તો કે હવે આ આત્મજ્ઞાન દુર્લભ નથી. પહેલા જે દુર્લભ લાગતું હતું હવે ખરેખર આમ પ્રયત્ન કરીશ તો હું પામી જઈશ એવું. એ આ ત્રણ વસ્તુ હજી તો આગળ કૃપાળુદેવ જો કેટલી અદભુત રીતે આપણને બહુ સરળ કહે કેટલી વસ્તુની જરૂર પડે. હાજી બોલો. હા બરાબર. તુજે પ્રેમની નહીં તેનો પરિતાપ. બરાબર, વેરી ગુડ. અને આવી પ્રતીતિ આવી હતી, આવી સમ્યક પ્રતીતિ અને અચળ પ્રેમ આવી હતી, એ મુમુક્ષુ કોના જેવો થાય છે? જ્ઞાનીના જેવો થાય છે. અને પાછા હવે આપણને આગળ કહે છે કે આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે અને સેવશે. આ ત્રણેય કાળ મૂકી દે ત્યારે સમજવું કે આ સિદ્ધાંત રૂપ છે. સિદ્ધાંત હંમેશા અફર હોય અને એ ત્રણેય કાળે અબાધિત હોય, એને પૂર્વાપર અવિરોધ હોય એટલે. અને પાછું એનાથી આગળ પછી ખાતરી આપે છે અને જ્ઞાન પ્રાપ્તિ એથી અમને થઈ હતી. પોતાની સાખ આપે છે કે અમને પણ આ રીતે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી. અમે જ્યારે ભગવાન મહાવીરના અંતિમ શિષ્ય હતા ત્યારે અમે એવી જ રીતે ભગવાન મહાવીરની અંતરંગ દશાની ઓળખાણ કરીને અને એમનું સેવન કરીને એમની આજ્ઞામાં રહીને એમની આજ્ઞાનું આરાધન કરીને અમને પણ આવી જ રીતે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. અને વર્તમાને પણ એ જ માર્ગથી થાય છે. જુઓ બધું બદલાશે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, ગમે એવો કળિયુગ આવે, ઊંડાવ સર્પણી કાળ આવે, ચોથો કાળ આવે કે ત્રીજો કાળ હોય કે ગમે એવું હોય, પણ માર્ગ તો એનો એ જ રહેશે. એ માર્ગની પ્રાપ્તિ માટેના સાધનો થોડા ઘણા બદલાય દેશને કાળ પ્રમાણે, પણ માર્ગ ન બદલાય. એમ કે ઋષભદેવના ભગવાનના વખતમાં માર્ગ જુદો હતો અને અત્યારે માર્ગ જુદો છે એવું કદી બને. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પણ પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમજ, કે એ જ જ્ઞાન પ્રાપ્તિનો માર્ગ છે. અત્યારે પણ એ જ છે ને અનાગત કાળે પણ જ્ઞાન પ્રાપ્તિનો એ જ માર્ગ છે. સર્વ શાસ્ત્રનો બોધ લક્ષ્ય જોવા જતા એ જ છે. અને જે કોઈ પણ પ્રાણી છૂટવા ઈચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવો. જો કેટલી કુનેથી બહુ શાંતિથી કૃપાળદેવ પછી બીજી બધી શરતો મૂકવા માંડ્યા કે આ પહેલી ત્રણ તો મૂકી. કઈ ત્રણ મૂકેલી? કે એમની આજ્ઞામાં રહેવું, એમના પ્રત્યે અચળ પ્રેમ હોવો અને એમની સમ્યક પ્રતીતિ થવી. હવે ચોથું મૂક્યું એમને, શું મૂક્યું? કે જે પ્રાણી છૂટવા ઈચ્છે છે છૂટવાની ભાવના થવી જોઈએ જ્યાં સુધી. અને છૂટવાની ભાવના એટલે કયો ગુણ? સમ્યક્ત્વનો નિર્વેદ. છૂટવાની ભાવના ક્યારે થાય? વિચાર કરવો કે છૂટવાની ભાવના ક્યારે થાય? યથાર્થ ભાવના, કે જ્યારે એને સંસાર કારાગ્રહ જેવો ભાસે, જ્યારે એને એમ લાગે કે આખો સંસાર સમસ્ત લોક દુઃખે કરીને આર્ત છે, ભયાકુળ છે, રાગ દ્વેષના પ્રાપ્ત ફળથી બળતો છે, એવો એનો જ્યારે નિશ્ચય થાય ત્યારે એને અંદરથી અંતરની ભાવનાથી એને છૂટવાની ભાવના થાય છે. ત્યાં સુધી તો બોલવામાં જ કે હા હવે તો આ હું કંટાળો છું સંસારમાંથી, આ તો ચાર દિનની ચાંદની છે, હવે આમાંથી નીકળવું છે, એ એમ નહીં. એને પોતાને એ સંસાર કારાગ્રહ રૂપ રાગવો જોઈએ, એને એ રાગ દ્વેષના પ્રાપ્ત ફળથી બળતો ભાસવો જોઈએ જેવો બુદ્ધ ભગવાનને ભાસેલો. અને સારથીએ કીધું કે તમને તો બળતો દેખાય છે, મને તો આટલો સરસ રાજમહેલ દેખાય છે, અને તમે એમ કહો છો કે મને તો આ બળતું દેખાય છે બધું. આખી દ્રષ્ટિમાં ફેરક પડી જાય. એ રાજમહેલની અંદર પણ એમને રાગ દ્વેષના પ્રાપ્ત ફળથી બળતી બધી વસ્તુઓ અને ચેતન આત્માઓ ત્યાં છે એ દેખાતું હતું એમને. એટલે અહીંયા શું પાછી બીજી શરત મૂકી કે જે કોઈ પણ પ્રાણી છૂટવાની ઈચ્છા કરે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવો. આ અખંડ વૃત્તિ ખરેખર સમજવી. કૃપાળદેવે આ શબ્દ બીજો ક્યાં મૂક્યો છે? મૂળ માર્ગમાં. વેરી ગુડ. મૂળ માર્ગ સાંભળો જીનનો રે, મૂળ માર્ગ સાંભળો જીનનો રે, કરી વૃત્તિ અખંડ સન મુખ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. તે તારી વૃત્તિ જે ચાર પ્રતિબંધમાં બધે છિન્ન ભિન્ન રીતે વેર વિખેર કરીને બધે ઉપયોગ ઇન્વેસ્ટ કર્યો છે, ત્યાંથી બધેથી લઈને અખંડ કરીને
એવી વૃત્તિથી તું ખરેખર આ જીનેશ્વર ભગવંતે બોધેલો મૂળ માર્ગ તું સાંભળજે, એનું શ્રવણ કરજે, એનું મનન કરજે, એનું ચિંતન કરજે, એની અનુપ્રેક્ષા કરજે, તો જ ખરેખર તારું કામ થશે. બાકી એમ કે આવ્યા અને સાંભળ્યું અને પછી પાછા અહીંયાથી બહાર નીકળ્યા એટલે આપણે ચાર પ્રતિબંધ પાછા હતા એવા ને એવા, અને એવી જ વાતોમાં આપણે ખરેખર ગળાદુખ થઈ જઈએ તો આપણું કાર્ય થવાનું નથી. એટલે એમને પછી બીજી બે શરત મૂકી કે છૂટવાની અંતરતમ ભાવના થવી એક, અને તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવો. જો ખરેખર કૃપાળ જો હજી પણ એને આગળ જાય છે પછી, અને એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે. જ્યાં સુધી જીવને સ્વચ્છંદરૂપી અંધત્વ છે ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી. અંધત્વ ટાળવા માટે જીવે એ માર્ગનો વિચાર કરવો. આ બીજી શરત મીઠી કૃપાળ દેવ તો વિચારને તો આમ જાણે કે આખું એમનું જીવન વિચારમય જીવન હતું એમ કહે તો ચાલે. કર વિચાર તો પણ કે એ માર્ગનો તારે વિચાર કરવાનો છે, અને જો તું એના પર ચિંતન નહીં કરે, મનન નહીં કરે, અને એમને એમ તું ખાલી બધું જાણી લઈશ પણ એનાથી તારું કાર્ય થવાનું નથી. કેમ નથી થવાનું? કારણ કે તમે માર્ગને ગમે એટલો સમજો અને માર્ગને સ્પષ્ટપણે જાણો તો પણ એ જ્ઞાનનો ક્ષયક્ષમ છે, અને એકલા જ્ઞાન માત્રના ક્ષયક્ષમથી જીવનું કાર્ય થતું નથી. જુઓ આ થોડીક મારી વાત છે પણ સમજવા જોઈએ કે જ્ઞાનનો ક્ષયક્ષમ આપણને બધાને છે, કારણ કે આ સંગની પંચેન્દ્રિય પણ મળ્યું છે, વિચાર ચિંતન કરવાનું મન મળ્યું છે, શક્તિ મળી છે. આ જ્ઞાનના ક્ષયક્ષમનો બે રીતે ઉપયોગ કરી શકાય. એક, આ જ જ્ઞાનના ક્ષયક્ષમને વધારવો શાસ્ત્ર વાંચન કરીને. મેં આ શાસ્ત્ર વાંચ્યું, મેં આ શાસ્ત્ર વાંચ્યું, મેં આ શાસ્ત્ર વાંચ્યું, અને આમ જ્ઞાનને ભેગું કરવું, એ જ્ઞાનના ક્ષયક્ષમને તમે વધારો, વર્ધમાન કરો છો. અને એવો જ્ઞાનનો ગમે એટલો બહોળો ક્ષયક્ષમ તમે કરો, ગમે એટલા શાસ્ત્ર વાંચી જાઓ, તો પણ એકલા જ્ઞાનના ક્ષયક્ષમથી જીવને પ્રાપ્તિ થતી નથી. એટલા માટે જ કૃપાળુ દેવ કે જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં, નવ પૂર્વના જ્ઞાન સુધી પણ કૃપાળુ દેવે એને અજ્ઞાન કહી દીધું. કારણ કે એનાથી જે કાર્ય થવું જોઈએ, જે જીવની એને પ્રાપ્તિ થવી, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થવી જોઈએ, એ થઈ નહીં. તો એ જ્ઞાનનો ક્ષયક્ષમ બે રીતે ઉપયોગ થાય. એક, ઉપયોગ વધારવામાં, ક્ષયક્ષમ વધારવામાં, અને બીજો બહુ મહત્વનો છે, એ જ જ્ઞાનના ક્ષયક્ષમને મોહનીયના ક્ષયક્ષમ કરવા અર્થે વાપરવો. સમજો કે એ જ જ્ઞાનનો ક્ષયક્ષમ, જો માસ્તુસ મુનિએ ખરેખર આ જ્ઞાનના ક્ષયક્ષમને કે હું બધું થોડું વધારે વાંચું ને પરાવર્તન કરું ને મને બરાબર યાદ રહે એના ઉપર ભાર ન મૂકો, એમણે મોહનીના ક્ષયક્ષમ પર જેટલો પણ જ્ઞાનનો ક્ષયક્ષમ હતો અલ્પ, એ પણ એમને મોહનીના ક્ષયક્ષમ માટે વાપરો કે અહીંયા કૃપાળુ મારા જ્ઞાની ગુરુ શું કહેવા માગે છે, એમનો આશય શું હતો, અને એ આશયને પકડીને એના ઉપર વિચાર કરીને એ પામી ગયા. એટલે જ્ઞાનના ક્ષયક્ષમને મોહનીયના ક્ષયક્ષમનો કરવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. કૃપાળુ દેવે આપણે આ ઘણી વાર લીધેલું છે, પેજ 775 પર એ વાક્ય આપણે વાંચેલું છે. કયું વાક્ય? કે મોહનીય મનથી જીતાય, મોહનીય મનથી જીતાય, મોહનીય કોઈ ક્રિયાથી જીતાય નહીં. કારણ કે ક્રિયા એ યોગથી થતી ક્રિયા છે, અને વિચાર જે છે, મન જે છે, એ તમારા પરિણામની શુદ્ધિ કરે છે, તમારા ચિત્તની શુદ્ધિ કરે છે, તમારા મનની શુદ્ધિ કરે છે. એટલે આ કા એટલા માટે જ કૃપાળુ દેવે વિચાર ઉપર આટલો બધો ભાર મૂક્યો છે. કારણ કે જ્યાં સુધી તું વિચારે કરીને, ચિંતન કરીને, મનન કરીને તું મોહની અને મંદ નહીં પાડે ત્યાં સુધી તને દ્રવ્યની યોગ પણ પચવાનો નથી. એટલે ખૂબ વિચાર કરવો. હવે આ જે આપણે વિચાર કરીએ છીએ એ વિચાર કરવો એક એક સાધના છે, એક રોગને ટાળવાનો ઉપાય છે. પણ રોગની દવા આપી હોય પણ સાથે આપણે પથ્ય ન પાડીએ તો શું થાય? એ દવા કામ કરે? બિલકુલ કામ ન કરે. એટલે અહીંયા હવે પાછા કૃપાળુ દેવ આપણા બીજા પત્રમાં સુપથ્યનું સેવન ન થવું જોઈએ, કુપથ્યનું એની વાત કરી. કયા પત્રમાં વાત કરી? પત્રાંક 569માં.
કે ભાઈ તારે આત્મવિચાર પ્રગટાવો છે અને આત્મવિચાર પ્રગટાવ્યા વગર તારું કામ થવાનું નથી. પણ અસત્સંગ અને અસત પ્રસંગનો ઘેરાવો એટલો બધો વિશેષ છે કે તને આત્મવિચારને અવકાશ જ નથી રહેતો. એટલા માટે કૃપાળદેવે ત્યાં આપણને શું આજ્ઞા કરી કે ભાઈ તું અસત પ્રસંગનો ઘટાડો કર, તું અસત્સંગનો ઘટાડો કર, અને ત્રીજું શું કીધું, આરંભ પરિગ્રહનું અલ્પત્વ કર. અને એ પણ અલ્પત્વ કરવાનું કેવી રીતે કીધું, ખાલી ત્યાગ કરીને જંગલમાં જતા રહ્યા એ રીતનું અલ્પત્વ ન કીધું, દ્રવ્ય ત્યાગની વાત નથી કરી ત્યાં. આરંભ પરિગ્રહ પ્રત્યેનું મોહ મમત્વ એ તું ઓછું કર. છોડવાની વાત પછી આવે છે, પહેલા તું એમની સાથે જે માનસિક જોડાણથી જોડાયેલો છે, એકત્વનું મમત્વ કર્યું છે, તે તારા દેહ પ્રત્યે, તારા કુટુંબ પરિવાર પ્રત્યે, તારા સમાજ પ્રત્યે, તારા પદ પ્રતિષ્ઠા લક્ષ્મી અધિકાર પ્રત્યે, એ તે જે સાયકિક બોન્ડ કર્યું છે, એકત્વ કર્યું છે, માનસિક જોડાણ કર્યું છે, એ માનસિક જોડાણ તું જ્યાં સુધી નહીં તોડે ત્યાં સુધી તું ગમે એટલું છોડીને જંગલમાં જઈને તું વનવાસી થઈ જા અને ઉભા ઉભા સુકાઈ જાય તો પણ તારું કાર્ય થવાનું નથી. અને એટલા માટે એમને કીધું કે માર્ગનો વિચાર કરવો અને યથાર્થપણે માર્ગનો વિચાર કરવો, એ આ બધું આજે એના માટે જે બાધારૂપ હોય એ બધું છોડીને વિચાર કરવો, અસત પ્રસંગને ઘટાડવા, અસત્સંગને ઘટાડવા, આરંભ પરિગ્રહને પણ ઘટાડવા, એના પ્રત્યેનું મોહ મમત્વ પણ ઘટાડવું, તો જ આત્મવિચારનો અવકાશ રહેશે. અને પછી હજી પણ એક પછી બીજી શરત મૂકી, દઢ મોક્ષેચ્છા કરવી. હવે જો તમે ખરેખર એમ કહો કે હું સંસારથી કંટાળો છું, મને કારાગ્રહ જેવો લાગે છે, રાગ દ્વેષને પ્રાપ્ત ફળથી બળતો છે, ઓહો, અને જો એમ કર્યું અને તમે કહો કે હવે મારે મારો ઉપયોગ ક્યાંથી લઈ લેવો છે, તો ઉપયોગ તો તમારે ક્યાંય મૂકવો જ પડશે. તમે એમ કહો મેં બસ આ બધું કારાગ્રહ જેવું છે, પણ પછી ઉપયોગ કંઈ શૂન્ય નથી થઈ જવાનો. ઉપયોગ ત્રણ કાળ ત્રણ લોકમાં પણ શૂન્ય થાય નહીં. શૂન્ય થાય તો ચેતન શું થઈ ગયું, જડ થઈ ગયો, અને એ તો કદી બને જ નહીં, અપવાદ રૂપે પણ ન બને. તો હવે એ ઉપયોગને તમે ક્યાં મૂકશો? જો તમે આ સંસાર કારાગ્રહ જેવો ભાઈસો હોય, જો તને એમ થયું હોય કે અહીંયા આ મારું સ્વરૂપ નથી, આમાંથી મને કોઈ વાસ્તવિક સુખ નથી મળતું, આ તો ફક્ત સુખાભાસ છે, સાચું સુખ તો અંતરની સમશ્રેણીમાં છે, તો હવે એ ઉપયોગને અંદર લઈ જવો તારા માટે કર્તવ્ય છે. અને એટલા માટે કીધું કે તું દઢ મોક્ષેચ્છા કર. તારા સ્વરૂપ પ્રાપ્તની ઝંખ ના થવી જોઈએ, એની એની લગ્ની લાગવી જોઈએ, એનો મહિમા આવવો જોઈએ, એની ઝૂરણા થવી જોઈએ કે આ જ મારું સ્વરૂપ છે અને મારે ગમે તે ભોગે બધું દાવ ઉપર લગાવીને પણ મારે આ સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે. અને એનું નામ દઢ મોક્ષ ઈચ્છા. માત્ર મોક્ષ અભિલાષ, બધી બીજી ઈચ્છાને ગૌણ કરી નાખ અને એકમાત્ર મોક્ષની પ્રાપ્તિ માટે બધું દાવ ઉપર લગાવી દે તો જ તારું કાર્ય થવાનું છે. અને એનાથી પણ આગળ કીધું કૃપાળદેવે, એ જ વિચારમાં અપ્રમત રહેવું. જો આપણે વિચારમાં તો રહીએ છીએ એટલી તો ક્રેડિટ આપણને બધાને મળે છે, પણ આપણે શું કરીએ છીએ કે અહીંયા આવીએ ત્યારે થોડો એનો વિચાર આવે અને પાછા બહાર જઈએ એટલે પાછા પ્રમત દશામાં આવી જઈએ, બીજા બધા વિચારમાં આવી જઈએ, ચાર પ્રતિબંધના વિચારમાં આવી જઈએ, પછી પાછા ઘરે જઈને કંઈ શાસ્ત્ર સ્વાધ્યાય કરવાનો છે, પાછો થોડો ઘણો કદાચ તમે પાછા એનો વિચાર કરો. એમ નથી થવાનું. તમે પથ્થરને તોડવો હોય તો તમે એમ કે એક દિવસ થોડા થોડી એના પર ધાર કરી અને પછી પછી બંધ કરી દીધી, પછી પાછા બીજે દિવસે થોડા એના પર પાણીના ટીપા નાખ્યા અને પાછા બંધ કરી દીધા, તો એ પથ્થર કદી તૂટવાનો નથી. પણ તમે એ પથ્થર ઉપર નિરંતર એ જ ધારી પાણીની ધારા ચાલુ રાખો તો આજે નહીં તો કાલે પણ એ પથ્થર તૂટશે. એવી જ રીતે કહે છે કે આ વિચારની અંદર તું અપ્રમત રહેજે, નિરંતર એની વિચારધારા ચાલવી જોઈએ. ખાલી કોઈક વાર એનો વિચાર કર્યો તો એનાથી કાર્ય તારું થવાનું નથી. આમ લખ્યું ને કે હાલતા ચાલતા હસતા પ્રભુની જ યાદ આવે તો ત્યારે તારું કામ ખરવાનું, તો માર્ગની પ્રાપ્તિ થઈને અંધત્વ એટલે તારું અજ્ઞાન ટળશે. અને એ નિશંક માનજો. કૃપાળદેવ પોતાના અનુભવથી કહે છે કે અમે તને ખાતરી આપીએ છીએ, અમે તને ગેરંટી આપીએ છીએ કે આમ જ છે અને તું નિશંક એ રીતે આમ જ વસ્તુનું સ્વરૂપ છે એમ માનજે. અનાદિકાળથી જીવ અવળે માર્ગે ચાલ્યો છે, જો કે તેણે જપ તપ શાસ્ત્ર અધ્યયન વગેરે અનંતવાર કર્યું છે, તથાપિ જે કંઈ પણ અવશ્ય કરવા યોગ્ય હતું તે તેણે કર્યું નથી કે જે અમે પ્રથમ જણાવ્યું હતું કે જણાવ્યું છે.
આ આ વાક્ય ઉપર પણ ખરેખર થોડો 5-10 મિનિટ વિચાર કરવા જેવો છે. બહુ માર્મિક વાક્ય છે. એ વાક્યનો ગુઢાર્થ એમને કેમ કેલો છે પત્રાંક 299માં, કે ગમે તે જપ તપ ક્રિયા કરે પણ એનાથી એક કાર્ય સિદ્ધ થવું જોઈએ, કે જગતની વિસ્મૃતિ થવી જોઈએ અને સતના ચરણમાં આવવું જોઈએ. અને એ જ વાત અહીંયા એમને કરી છે, એ આપણે પછી અનુકૂળતાએ આપણે લઈશું. ઓમ મંત્રે મંત્રો સ્મરણ કરતો કાળ કાઢ્યું હવે આ જ્યાં ત્યાં જો પરગણ ભૂલી બોલ ભૂલું પરાયા આત્મા માટે જીવન જીવો લક્ષ રાખી સદાએ પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી તવાને પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી તવાને. સદગુરુ દેવ કી જય, પરમ કૃપાળુ દેવ કી જય, ત્રિલોકનાથ કી જય, સબ સંતન કી જય, આનંદગન. કદાચ કંઈ પણ આગમ વિરુદ્ધ બોલાયું હોય તો હરિયમ સિદ્ધ પ્રભુની સાક્ષીએ અને તમારા બધાને સાક્ષીએ નિચ્છાની ગુકડમ. જય જીનેન્દ્ર, જય પ્રભુ, જય સદગુરુ વંદન. એક ધાર્યું, એક ધારું પડે ને તો ધીમે ધીમે જો ને આપણે